आशा करूँ तुम्हारा वीडियो पसंद आयो हो तो तेने लाइक बटन पर लाइक कर देजो। जो तुम्हारा दोस्त यार हो तेने जोड़े तेने शेयर करजो और कोई असमजण या डिफिकल्टी हो तो नीचे कॉमेंट बॉक्स में कॉमेंट कर देजो। और जो तुम अमारी चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो और वीडियो ने जल्दी मेळवा माटे बेल आइकॉन पर प्रेस करी अने जो तमारे वीडियो ने जल्दी मेळवो होय तो ते माटे तमे ऑल नोटिफिकेशन पर क्लिक कर देजो जेथी वीडियो तमारे जल्दी थी तमारे नोटिफिकेशन थ्रू मळी रहे। आ वीडियो साथे फरी मळीशुं, त्यां सुधी स्वस्थ रहो, तंदुरस्त रहो। हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आजना आ वीडियो शिक्षण में हूँ आप सौनु स्वागत करूँ छूँ अने धारूँ छूँ के तमे बधा स्वस्थ अने तंदुरस्त छो। आजे आपणे आ वीडियो शिक्षणना अंदर जे आईटीआई ना स्टूडेंट से जे पहला वर्ष अने बीजा वर्ष में अभ्यास करता हता जेमनी इलेट अपने एंजीनियरिंग ड्रॉइंग अने प्रेक्टिकलनी एग्जाम थई गई हती अने घणा बधा स्टूडेंटे थियरीनी पण जे ऑनलाइन एग्जाम थवानी हती ते घणा बधा स्टूडेंटे आपी हती अने अमुक स्टूडेंट जेमनी हती अने कैंसल थई गई हती तेमना माटे डीजीटी द्वारा न्यूज आवेल छे जेना विषे अपने आजना आ वीडियो सेक्शन अंदर बात करीशुं। तो डीजीटी एटले के डायरेक्टर जनरल ऑफ ट्रेनिंग मिनिस्ट्री स्किल डेवलपमेंट एंड एंटरप्रीनरशिप गवर्नमेंट ऑफ इंडिया द्वारा एटले के न्यू दिल्ली थी 18 मे 2021 ना दिवसे एक नोट बहार पाड़वामां आवी छे के जेना अंदर दर्शावेल छे के माननीय प्रधान अने MSDE अने डीजीटीना अन्य अधिकारीओ ना विभिन्न एकाउंट्स पर प्राप्त थता विविध ईमेल्स अने ट्वीट्स अने संदेशाओना संदर्भ छे जे आ बाबतना नीचेनी स्पष्टता करवामां आवे छे। एटले के आ पेरेग्राफमां कीधेल छे के घणा बधा स्टूडेंटे डीजीटीना अंदर तेना जे ऑनरेबल मिनिस्टर अने बीजा जे अधिकारीओ हता तेमने ईमेल अने ट्वीट अने मेसेज द्वारा રિઝલ્ટની રિક્વેસ્ટ કરેલ હતી તો જેના સંદર્ભમાં તેમણે નીચે જુદા જુદા પોઈન્ટ દ્વારા રિઝલ્ટ અને એક્ઝામની સ્પષ્ટતા કરતા પોઈન્ટ આપેલા છે જે પોઈન્ટને તમારે હું 1 બાય 1 સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો વિડીયોને અંત સુધી જોજો જેથી તમારે પૂરેપૂરું સમજમાં આવે। પહેલા પેરેગ્રાફના અંદર દર્શાવેલ છે કે CTS સ્કીમમાં આવતા વિદ્યાર્થીઓ કે જેઓ સેક્શન 18-20માં આવે છે કે જેઓ સેકન્ડ યરની એક્ઝામ આપી છે, 19-20માં આવતા વિદ્યાર્થીઓ કે જેઓ ફાઇનલ યરની એક્ઝામ આપી છે અને સેક્શન 19-21માં આવતા વિદ્યાર્થીઓ કે જેઓએ ફર્સ્ટ યરની એક્ઝામ આપી છે, તેવા વિદ્યાર્થીઓએ આપણને ખ્યાલ છે કે April 21ના અંદર સેકન્ડ અને થર્ડ વીકના અંદર ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ દ્વારા AITT દ્વારા ઓનલાઈન એક્ઝામનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજન દરેક સ્ટેટના એટલે કે રાજ્યોના તાલીમાર્થીઓ માટે રાજ્યના નિયામકો દ્વારા મેપિંગ દ્વારા પરીક્ષા લેવામાં આવેલ હતી। હવે આ પરીક્ષાઓમાં અંદર જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો બરાબર તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તેઓ ટૂંક સમયના અંદર તૈયાર કરીને બહાર પાડવાના છે તેની ફર્સ્ટ પેરેગ્રાફના અંદર નોંધણી કરેલ છે। તેની સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જેઓ સપ્લિમેન્ટરીમાં હતા એટલે કે પહેલા વર્ષમાં ફેલ થયેલા હોય અથવા તો ફાઇનલ યરની એક્ઝામમાં ભાગ લીધેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને રિઝલ્ટ ડિક્લેર થયાના 2 મહિનાના અંદર અંદર એક્ઝામ આપવા માટે તેઓ તૈયારી કરશે એટલે કે તેઓ એક્ઝામ લેવા માટે તૈયારી કરશે। એવા વિદ્યાર્થીઓ કે જેઓ પહેલા વર્ષના અંદર ફેલ હતા અને એવા વિદ્યાર્થીઓ કે જેઓ ફાઇનલ યરની એક્ઝામ માટે એપ્લાય નહોતું કર્યું, હમણાં જે એક્ઝામ થઈ તેમાં ભાગ ન લીધેલો હોય તેવા વિદ્યાર્થીઓ માટે તેઓ રિઝલ્ટ બહાર પડ્યાના 2 મહિનાના અંદર અંદર તેઓ માટેની એક્ઝામનું તેઓ આયોજન કરશે। તો આ વસ્તુ પહેલા પેરેગ્રાફમાં દર્શાવેલ છે એટલે કે એવા સ્ટુડન્ટ કે જેઓ ફાઇનલ યરમાં હતા અને એવા સ્ટુડન્ટ કે જે 2019માં એડમિશન લઈ ફર્સ્ટ યરની એક્ઝામ આપી હતી તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ટૂંક સમયમાં DGT દ્વારા જાહેર કરવામાં આવશે તેવું નોટિસમાં લખેલ છે। બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે એવા સ્ટુડન્ટ કે જેઓ સેમિસ્ટર પેટર્નમાં હતા બરાબર જેઓ સેમિસ્ટર સ્કીમમાં આવતા હતા તેવા વિદ્યાર્થીઓ માટે
તેઓએ દર્શાવેલ છે કે હાલની રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યોના નિયમોને સલાહમાં સંમતિ પછી તેઓની પરીક્ષાઓ લેવામાં આવશે. અત્યારે જે કોવિડ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખી અને રાજ્યોના એટલે કે સ્ટેટના નિયમોને અનુસંધાનમાં તેઓ તેમની સંમતિ લીધા પછી તેઓ પરીક્ષાના સૂચનોની અલગથી પ્રકાશિત કરવામાં આવશે. જ્યારે ત્રીજા પેરેગ્રાફના અંદર તેમણે દર્શાવેલ છે કે ડીજીટી પાસે અગાઉના તબક્કે જે યોજનારી પરીક્ષાઓની વિષયના પ્રથમ વર્ષથી બે વર્ષના તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને ત્યારબાદ પરિણામો જાહેર કરવા અંગે સ્પષ્ટ સમયે નોંધ કરેલ છે કે જે ડીજીટીએ આગળ આપી દીધું છે કે જે બે વર્ષના કોર્સમાં આવે છે અને જેઓ ફર્સ્ટ યરની એક્ઝામ આપી હતી તેમને તેઓ ફર્સ્ટ ડાયરેક્ટ સેકન્ડ યરના અંદર જે સબ્જેક્ટ આવે છે તે સબ્જેક્ટ ભણાવવા વિશે ભલામણ કરેલ છે. અને લાસ્ટના અંદર જીજીટી દ્વારા લાવવામાં આવતી યોજનાઓ જે આપણે યોજનાઓ અભ્યાસક્રમોમાં છે તેના સંદર્ભ માટે તેઓએ નીચે વેબસાઇટ આપેલ છે કે તે વેબસાઇટ પર જઈ આપણે તેને રેફરન્સ કરી શકીએ છીએ. એટલે આજના આ લેટરના અંદર આપણે એક્ઝામની મેટરને ક્લિયર કરેલ છે કે જેઓ ફર્સ્ટ યરના અંદર છે તેઓ સેકન્ડ યરની તૈયારી ચાલુ કરી દે, સેકન્ડ યરની ભણવાનું શરૂઆત કરી દે જેથી તેમનું સેકન્ડ યરનું ભણવાનું ન બગડે અને આગળ જતાં તેની સેકન્ડ યરની એક્ઝામ ઇઝીલી લઈ શકાય. તો આજના આ વિડીયો તમારે પસંદ આવ્યો હોય તો તેને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત રહેજો. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્તયાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.